नमस्कार दर्शक मित्रों, तमे जोई रह्या छो साई ग्रुप मीडिया हाउस संचालित नवसारी लाइव। आवती काले गणेश विसर्जन छे त्यारे पुलिस विभाग द्वारा तेमज तंत्र द्वारा विसर्जन की तमाम तैयारी कर देवामां आवी छे। वीरावर ओवारा खाते अत्यारे हाल में छे, वीरावर खाते अत्यारे कया प्रकारनी तैयारी छे आपणे निरीक्षण कर्युं अने त्यारे अत्यारे साथे पीआई डीके पटेल साहेब छे। पीआई साहेब, कया प्रकारनुं आयोजन छे अने शुं तैयारी करी छे? आपणे सौप्रथम जोईए तो आपणे नवसारीनी जे भक्त प्रेमी प्रजाओ छे एना माटे सौप्रथम अमे कोई अव्यवस्था ना थाय एना माटे एपीएमसी खाते बेरिकेडिंग करीने त्यांथी डीजेना जे वाहनों छे त्यांथी ज अमे परत जवा लईशुं अने त्यांथी फक्त प्रोसेसनना जे वाहनों छे गणेश मूर्ति साथेना एना साथेना लोको अहीं सुधी आवशे अने अहींया आगळ जे छे એ ગણેશ વિસર્જન સમિતિ દ્વારા અહીંયા મૂર્તિ પ્રમાણે એની સાઇઝ પ્રમાણે એ લોકોની જે ફી હશે એ લેશે, ત્યારબાદ જે છે એ મૂર્તિના 1, 2 અને 2A આમ 3 ઓવારા છે તો 1 અને 2 નંબર આપશે। તે પ્રમાણે જે નાની મૂર્તિ હશે એ 1 નંબરની લેન અલગ બનાવી છે જે આપણે આગળ જોઈશું, ત્યાંથી સીધી જશે અને ત્યાંથી હાથથી વિસર્જિત થશે મૂર્તિઓ। ત્યારબાદ 2 નંબરનું જે ટોકન આપ્યું હશે એ 2 નંબરની લેન અલગ છે, એ 2 નંબરની લેનથી આગળ જશે એટલે ત્યાં 2 ક્રેન છે, એક ક્રેન ને 2 નંબર આપવામાં આવેલો છે અને બીજી ક્રેન ને 2A નંબર આપવામાં આવેલો છે। તો જેમ જેમ ત્યાં વિસર્જન થતું જશે તેમ તેમ વારાફરતી ત્યાં વાહનો મૂર્તિ સાથેના આવતા જશે અને વિસર્જન થતા જશે, એ માટેની ત્યાં વ્યવસ્થા પૂરતી રાખી છે, પૂરતા વાહનો અવરજવર કરે એ રીતની ત્યાં વ્યવસ્થા રાખી છે। તો સૌપ્રથમ ત્યાં અમારી બધા ભક્તજનોને અપીલ છે કે તમારે જે આરતી છે એ તમે જે જગ્યા ઉપરથી જ કરીને નીકળો, જેથી કરીને આગળ આવી વીરાવળ વિસર્જનવાળી જગ્યા આવી અને ત્યાં તમે વાહન ઊભા રાખી અને જો આરતી કરવા જશો તો વધારે તો અવ્યવસ્થા થશે, વધારે ટ્રાફિક થશે। આ વખતે મૂર્તિ ઘણી છે, મૂર્તિ મોટી છે, એટલા માટે ખાસ એમને અપીલ છે કે જ્યાં તમારી જે સ્થાપનાથી જ્યાંથી તમે મૂર્તિ સ્થાપના કરી છે ત્યાં જ તમે આરતી પતાવીને પછી લાવવા વિનંતી છે। બીજી ઓવારા પર કયા પ્રકારની તૈયારીઓ છે તે પણ આપણે જોઈશું। ત્યારે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે પોલીસ વિભાગ દ્વારા અહીંયા જે પુરાણ કરવાનું પુરાણ કરીને વ્યવસ્થા કરવામાં છે, પોલીસ બંદોબસ્ત ખડકી દેવાનો છે, અત્યારથી જ બંદોબસ્ત મૂકી દેવાનો છે જેથી કરીને કોઈ અવ્યવસ્થા ન સર્જાય। તેમજ સાથે સાથે જે ઓવારા બનાવવામાં આવ્યો છે ઓવારાની પણ અમે તમને બધા દ્રશ્યો બતાવીશું, પરંતુ અત્યારે હાલમાં જે જવાનો રસ્તો બનાવવામાં આવ્યો છે ત્યાં પણ અત્યારે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસના બેનરો પણ અત્યારે લગાવવામાં આવી રહ્યા છે અહીંયા આગળ, કે જે ટ્રાફિક અવેરનેસ કરવા માટે તમામ લોકો જે લોકો વિસર્જન કરવા માટે આવશે તે લોકોને ટ્રાફિક અવેરનેસ માટેના પણ અહીંયા તૈયારી કરવામાં આવી છે। તો અહીંયા છે વિસર્જન માર્ગનો પ્રવેશ કે જે અહીંયાથી એન્ટ્રી કરવામાં આવી છે। આ વખતે તમને ખાસ નવી વ્યવસ્થા બતાવીશું, આટલા વર્ષોથી અમે વિસર્જન જોઈએ છે પરંતુ આ વખતે બ્રિજને પણ કવર કરી દેવામાં આવે છે। આ જોઈ શકો છો તમે કે દર વખતે વિસર્જનમાં અહીંયા લોકોની ભીડ લાગતી હતી અને આ ભીડ ન લાગે અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટે પોલીસ વિભાગ દ્વારા અહીંયા આગળ પડદા મારી દેવામાં આવે છે, એટલે કોઈ જેથી કરીને કોઈ આ બાજુ હવે જે મૂર્તિ વિસર્જિત થતી હોય તે જોવા જઈ ન શકે તે પ્રકારનું ખાસ આયોજન અહીંયા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। એક અનેરું આયોજન, આટલા વર્ષોમાં ક્યારેય ન થયું, આ વર્ષે આ નવું આયોજન કરવામાં આવ્યું છે। તો સાથે અહીંયાથી જે પ્રવેશ માર્ગ છે બેરિકેડ મૂકવામાં આવી છે, અહીંયા 2 વિભાગ વેચવામાં આવે છે તે પ્રમાણે જે પ્રમાણે સાહેબ આપણે જણાવ્યું કે 1 વિભાગ અને 2 વિભાગ, કે 1 વિભાગમાં જે બી હશે તેનું હાથી વિસર્જન થશે અને 2 વિભાગમાં જે આવશે તે લોકોનું ક્રેનથી વિસર્જન કરશે। તેમજ અહીંયા તમે જોઈ શકો છો કે એક ફાટક જેવું બનાવી દેવામાં આવ્યું છે જેથી કરીને કોઈ અહીંયાથી અંદર પ્રવેશ ન કરી શકે તે પ્રકારનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે અને તેના પર સતત નજર રાખવામાં આવે છે। સાહેબ, કયા પ્રકારનું અહીંયા અન્ય વ્યવસ્થા કયા પ્રકારની છે? કંટ્રોલ રૂમ અહીંયા બનાવવામાં આવ્યો છે, આ ફાટક બનાવ્યો છે, તેના માટે શું છે તે પણ જણાવશો? અહીંયા આગળથી સતત સૂચનાઓ, જે સાવચેતીની સૂચના છે એ સતત આપવામાં આવશે અને ત્યારબાદ પોલીસનો જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી પણ સૂચના આપવામાં આવશે, તેમજ ત્યાં કેટલી મૂર્તિ છે, કેટલું વિસર્જન થયું છે એની માહિતી ત્યાંથી આગળ પહોંચાડવામાં આવશે। તેમજ આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયાથી જ વાહનોને અટકાવી દેવામાં આવશે, અહીંથી વાહનોને અહીંથી લોકોને જરૂર પૂરતા જે મૂર્તિ સાથે જરૂર પૂરતા હશે એટલા જ જશે, બાકીના જે લોકો હશે એમણે અહીંથી જ પછી આગળ નિકળવાનું રહેશે। અહીં આપણે 1 અને 2 લેન આપી છે, એમાં આ સાઈડ 1 લેન આપણે આપી છે, 1 લેનમાં વાહન જશે અને બીજી લેનનો જે નંબર હશે બીજી લેનમાં જશે, 1 નંબરના વાહન હશે એ આજથી વિસર્જિત કરવાવાળા છે એટલે વાહનમાંથી ડાયરેક્ટ નીચેથી મૂર્તિ લઈ લેવામાં આવશે અને ત્યારબાદ અહીંથી જે વાહન ખાલી થશે પછી અહીંયાથી એને આગળ કાઢવામાં આવશે। કયા પ્રકારના ડાયવર્ઝન આપવામાં આવે છે ખાસ કરીને? આવો ડાયવર્ઝનમાં અહીંયાથી જોઈએ તો આપણે જે વાહન ખાલી થઈને હશે એ નવસારી સિટીમાં ના જશે અને અહીંયાથી સીધું કસબા જશે, કસબાથી ધોળાપીપળા અને ધોળાપીપળાથી ગ્રીડ થઈને
પછી સિટીમાં જ્યાં એમના જવું હશે ત્યાં જઈ શકશે, રિટર્ન અહીંથી જઈ શકશે નહીં. એટલે કસબાથી જે પણ મોટા વાહનો આવતા હશે સુરતથી, એને ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે. સવારે 9 વાગ્યાથી ડાયવર્ઝન ચાલુ થઈ જશે, એટલે કોઈ સિટીમાં પ્રવેશી શકશે નથી. એ જ રીતે ગ્રીડથી જે વાહનો આવે છે, કાલિયાવાડીથી ડાયવર્ઝન આપી દેવામાં આવ્યું છે, એ સિટી તરફ જશે, જૂના થાણા તરફ આવી શકશે નહીં. અને જૂના થાણાના જે વાહનો છે એ ગ્રીડ તરફ નીકળી જશે, એ વિરાવળ તરફ આવી શકશે નહીં, એ રીતનું ડાયવર્ઝન આપી દેવામાં આવેલ છે. તો ઘણા સંગઠન દ્વારા અને પોલીસ વિભાગ અને તંત્ર દ્વારા અત્યારે હાલમાં તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. અહીંયા કાલે સવારે અહીંયા આગળ નજારો કંઈ અલગ હશે. અહીંયા આગળ ક્રેનો આવી ગઈ હશે અને ક્રેનો દ્વારા ORO 1 અને ORO 2 પ્રમાણે વિસર્જન કરવાની તૈયારી કરવામાં છે. કૃત્રિમ તળાવો બનાવવા છે, કૃત્રિમ તળાવમાં પણ લોકોને જે મૂર્તિઓ, નાની મૂર્તિઓ છે તે તેમાં વિસર્જિત કરવામાં આવશે. એટલે BOPની મૂર્તિઓ પણ વિસર્જન ત્યાં કરવામાં આવશે, તે પ્રકારનું આયોજન અત્યારે હાલમાં હાથ ધરવામાં છે. ધારાગીરી ખાતે પણ કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે બેરિકેડ લગાવવામાં આવી છે. હાઈવે પરથી કોઈપણ વાહન અંદર ન પ્રવેશી શકે તેના માટે બેરિકેડ લગાવવામાં આવી છે, અને સાથે સાથે ORO પર વિસર્જન માટે પણ તૈનાત કરી દેવામાં છે, તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. અને OROનું નવીનીકરણ કરવા માટેની પણ હાલમાં ખાતમુહૂર્ત પણ કરી દેવામાં છે. એટલે આવતા વર્ષે ORO પણ મળશે, પરંતુ આ વર્ષે જેમ છે તેમ પ્રમાણે વિસર્જન કરવાનું રહેશે. અને અત્યારે હાલમાં ધારાગીરી ખાતે કયા પ્રકારની વ્યવસ્થા છે તે માટે આપણે જાણીશું રૂરલ PI DK પટેલ પાસેથી. તો શું કહે છે આવો સાંભળીએ. ધારાગીરી ખાતે સર્વિસ રોડથી જે પ્રોસેસન આગળ ચાલશે એ માટે હાઈવે પરથી જે ધારાગીરી બ્રિજ શરૂ થતાં કોઈ વાહનો ના આવે એ માટે બેરિકેડ્સ મૂકી દોરડા બાંધી દેવામાં આવેલ છે. ત્યાંથી આગળ જતાં ધારાગીરીનો પુલ પતશે ત્યાં પણ આગળ સર્વિસ રોડ નાનો છે અને હાઈવે એક થઈ જાય છે, તો કોઈ અકસ્માત ના થાય તે માટે બેરિકેડ્સ અને દોરડા બાંધી દેવામાં આવેલ છે, જેથી હાઈવેના જે વાહનો છે એ પ્રોસેસરને અડચણરૂપ ના થશે. તેમજ પૂરતો બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખી દેવામાં આવેલ છે. તેમજ જે સર્વિસ રોડ ઉપર જે ભંગાર છે, પછી બીજી બધી દુકાનો છે, એને પણ હટાવી દેવામાં આવેલ છે અને પૂરતી સંખ્યામાં રોડ પહોળો કરી દેવામાં આવેલ છે. તેમજ ધારાગીરી પુલ નીચેથી DJના જે વાહનો હશે એ ભક્તોએ ત્યાંથી જ બંધ કરી દેવું પડશે DJ, અને ત્યાંથી વાળી દેવું પડશે વાહન. DJનું વાહન આગળ જઈ શકશે નહીં, ફક્ત પ્રોસેસન અને જે માણસો છે આગળ જશે. અને ત્યાં પૂરતી સંખ્યામાં તરવૈયા રાખવામાં આવેલ છે, એટલે ત્યાં શાંતિથી વિસર્જન થાય તેવી જગ્યા છે, વિશેષ જગ્યા છે. ત્યારબાદ વિસર્જન કરીને જે ખાલી વાહન છે પરત નહીં જતા, આગળ જશે, આમળપુર જશે, આમળપુર બીચથી રિટર્ન થઈને પરત હાઈવે પરથી એ પરત ગ્રીડ તરફ જઈ શકશે. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ. A2Z કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી, પરંતુ એક કોલિંગ છે. અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે, જેમાં DMLT, PGDMLT, GNM, ANM, OT ટેકનિશિયન, ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે. એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ, સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો.